ગોંડલ પોલીસ દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસર ચાલતા બે પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 13,500 લીટર બાયોડીઝલ પકડીને 13,66,000 નું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં ભાજપના આગેવાન પ્રફુલભાઈ ઉર્ફે બાવભાઈ ટોડિયાની સંડોવણી સામે આવી છે. ગોંડલ સિટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.